Hello, 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 where, yeah? You are listening to Radio Mirchi 13 AM. This is your favorite one only. अरे भाई, एकच मिर्ची का नाम नहीं, एकच आरजे छे, तुमने खबर छे, એટલે ઈ આવી ગઈ છે પાછી. અને as you know, today is our COVID awareness day 9. My God, 9 દિવસ થઈ ગયા. Actually, ગુજરાતમાં નવરાત્રિ કરીને એક ફેસ્ટિવલ છે જે 9 ડેઝ ચાલે, અને ઇટ્સ કોલ્ડ લોંગેસ્ટ ફેસ્ટિવલ. તો આજે અમે લોકોએ એક નવરાત્રિ પૂરી કરી છે આ શોની, અને દેટ્સ આઈ એમ વેરી પ્રાઉડ કે ભાઈ આજે 9મો દિવસ છે, એટલે આપણું 9th ડે વિધાઉટ બ્રેક. ઇવન વીકેન્ડમાં પણ ડોક્ટર્સ અવેલેબલ હોય છે. 30 મિનિટ્સનો શો રાખીએ છીએ અમે, પણ એટલો સરસ રિસ્પોન્સ તમે લોકોએ આપ્યો છે કે નાઉ વી આર ઇવન મોર ઇન્કલાઇન્ડ ટુ ડુ મોર સચ શોઝ. અને આજે આઈ કેન ઓલરેડી સી કે લાઈવ લોકો અમને જોઈ રહ્યા છે અહીંયા. એન્ડ એઝ યુ નો, મેં એજન્ડા શેર કરેલું હતું પહેલાં કે ટુડે વી વિલ હેવ ડોક્ટર મોઢા એન્ડ ડોક્ટર દુષ્યંત સાકરિયા ફ્રોમ ગોકુલ સ્પેશિયલિટી હોસ્પિટલ, અને હી ઇઝ અ ન્યુરો ફિઝિશિયન. એન્ડ ટુડે વી વિલ ટોક અબાઉટ ન્યુરોલોજી. હવે આ બહુ તમને કોમ્પ્લેક્સ લાગતો હશે, નહીં? ન્યુરોલોજી અને ન્યુરોન્સને સમજવું જ એક તો કોમ્પ્લેક્સ વસ્તુ છે, બટ ડોન્ટ વરી, અમે લોકો એટલી સિમ્પલ લેંગ્વેજમાં તમારા સુધી બધી જ ઇન્ફોર્મેશન પહોંચાડશું કે તમને એવું લાગશે કે અરે આ તો સાહેબ હવે સમજાય છે મને. This is what is needed, right? And it true information I'm going to share karsu. So today we will talk about how COVID impacts nervous system of your body. And a complication thai she COVID patients ne, which is called stroke. And Dr. Dushyant has specialized in vertigo. Itle, let me give a little bit of introduction about Dr. Dushyant. So Dr. Dushyant has MD medicine, DNB neurology and neurophysician. And he's a one and only Savrashtra's first vertigo specialist in entire Savrashtra and at Gokul Hospital currently. Dr. Dushyant graduated from CU Shah Medical College, Surendranagar, with MBBS in 2009 and MD Medicine from MP Shah Medical College and Hospital, Jamnagar, Gujarat. Jamnagar to khabar hai chhe na? You, everybody in the world knows Jamnagar. ખબર છે વાય? યુ નો વાય? આપણા અંબાણી છે ને, એ અત્યારે જામનગરમાં છે, એ પણ ક્વોરન્ટીન થઈ ગયા છે ત્યાં જ. એ લોકો મુંબઈ છોડી અને જામનગર આવી ગયા. હવે તમને ખબર ના હોય તો અમે શો થ્રુ કહી દઈએ કે જો આપણા અંબાણી ત્યાં જ છે, અને આપણા જે ડોક્ટર છે એમણે પણ ત્યાંથી એમડી કરેલું છે, એટલે જામનગર તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હુ ડઝન્ટ નો ઇટ. સો હી ગ્રેજ્યુએટેડ ફ્રોમ એમપી શાહ ઇન 2013. હી અર્ન હિઝ ડીએનબી DNB, એનું ફૂલ ફોર્મ કહી દઉં, ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ ફ્રોમ પુના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ઇન 2017. હવે આ એડવાન્સ્ડ ડિગ્રી છે, અને થોડું એ પણ કહી દઉં કે હી ઇઝ વેલ વર્સ્ડ ઇન મેનેજમેન્ટ ઓફ ઓલ ન્યુરોલોજીકલ ઇમરજન્સીઝ એન્ડ ડિસઓર્ડર્સ વિથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઇન એક્યુટ સ્ટ્રોક મેનેજમેન્ટ એન્ડ વર્ટિગો મેનેજમેન્ટ. હવે આ સ્ટ્રોક મેનેજમેન્ટ ને વર્ટિગો મેનેજમેન્ટ શું છે એ તો મોડા સાહેબ અને ડોક્ટર દુષ્યંત આપણને સમજાવશે, પણ નોટ જસ્ટ ધીસ, ઓકે? આટલું જ નથી, અમે જે ડોક્ટર લઈ આવીએ છીએ એનું થોડું સરસ બેકગ્રાઉન્ડ હું તમને આપું. ડોક્ટર દુષ્યંત, હી વોઝ વન ઓફ ધ વેસ્ટ ઝોન ચોપર્સ ઓફ ટોરેન્ટ યંગ સ્કોલર અવોર્ડ TYSA મેડિસિન ઇન 2012 એન્ડ one of the West Zone toppers of Torrent Young Scholar Award TYSA in Neurology in 2016. એટલે આટલો સરસ એમનો એક્સપિરિયન્સ મેં તમને કીધું, અને આપણી સાથે જોડાણા છે, આટલો સરસ ટાઈમ આપણને આપે છે. અને આઈ વુડ નાઉ ઇન્વાઇટ ડૉક્ટર પ્રકાશ મોઢા ટુ શેર સમ સ્ટેટિસ્ટિક્સ, આજના કોવિડ સ્ટેટિસ્ટિક્સ, વર્લ્ડ, ઇન્ડિયા, ગુજરાત અને રાજકોટ. Good morning, listeners. Today's COVID statistics, I will say, we start with the USA, where 22,200 new cases recorded and 241 deaths was recorded. In India, we have got a downward trend. Yesterday, it was 4 lakh something. Today, it is 3,66,499 cases, new cases. And 300,748 deaths, while in Brazil
34,162 new cases and death is 934. Let us come to Gujarat, where total new cases were 11,484 and death was 121. Again, Ahmedabad, it is 2,955 new cases, though it is highest in the Gujarat, but it has come down. Yesterday it was 3,800 something, and now it has come to 2,955. Similar thing, Surat 1133, Baroda 1161, Rajkot 746, Jamnagar 586, and Bhavnagar 375, and Junagadh 484 new cases were recorded. So after all, there is a decline trend. It has started all over India, and hopefully this should go down further and make the India COVID free. That is our wish. Thank you. And now Ishita or Mirchita and Dr. Dushyant Sakaria, he is our eminent neurophysician, specialized in stroke as well as in vertigo, and he is the masterpiece of Gokul Hospital. So please, Ishita, carry on with your questions. Thank you, sir. Thank you for kind introduction. So, હવે આપણે ડોક્ટર દુષ્યંતને પહેલાં તો ઇન્વાઇટ કરીએ અને આટલું સરસ ઇન્ટ્રોડક્શન પ્રકાશ મોડાએ પણ આપ્યું છે એમનું, તો આપણે એમને પૂછીએ કે ભાઈ આ જે સ્પેશિયલાઇઝેશન છે તમારું, જે છે વર્ટિગો સ્ટ્રોક મેનેજમેન્ટ, એનું તમે થોડુંક અમને સમજાવો અને પછી આપણે બીજા ક્વેશ્ચન્સ લઈએ. થેન્ક યુ ફોર કાઇન્ડ ઇન્ટ્રોડક્શન એન્ડ ગુડ મોર્નિંગ ટુ એવરીવન. સ્ટ્રોક મેનેજમેન્ટ ઇઝ અ વન ઓફ ધ મેઇન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ન્યુરોલોજી. And I have very special interest in acute stroke management, because in acute stroke management, time is very important. So you have to be a more aggressive for management. And there is a IV thrombolysis treatment, which is a one injection that lies the clot. It is a clot bluster injection. And we have been 4.5 hours after a stroke. So acute stroke management, two treatment, stroke thrombolysis, and other thing is mechanical thrombectomy. Mechanical thrombectomy is removal of that clot with some surgery. It is some device which remove the clot from the artery and that open up the artery immediately, and which can be possible within 6 hours of the stroke onset. So we have both thrombolysis as well as mechanical thrombectomy treatment available in our Gokul Hospital, and it is a very life-saving treatment. And another thing is vertigo management. Actually, vertigo is very untouched topic in neurology as well as in medicine. So diagnosis is very important in vertigo, and most of the time people are roaming here and there due to undiagnosed vertigo. So it is one of my favorite topic, is a vertigo diagnosis as well as management. Vertigo એટલે શું ખબર છે? હા, એ ચક્કર. હા, વર્ટાઇગો એટલે ચક્કર, કે ભાઈ ચક્કર આવવા. તો મોટા ભાગના લોકોને એવું હોય છે કે ચક્કર આવે તો એમને પહેલો તો એ જ ક્વેશ્ચન થાય કે ક્યાં ડોક્ટરને બતાવું, એ ENT ડોક્ટરને બતાવું, એ ન્યુરોફિઝિશિયનને બતાવું, મેડિસિનમાં બતાવું. અને ઘણા લોકો એવું માનતા હોય કે ચક્કર, મને ચક્કર એક ડાયગ્નોસિસ છે, પણ ચક્કર એક સિમ્પટમ છે. જેમ ફીવર આવે આપણને, તો આપણે પછી ફીવરનું ઇટીઓલોજી એટલે કે એનું રીઝન ફાઇન્ડ આઉટ કરવું પડે ને, કે ફીવર કોરોનાને કારણે છે કે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ટ્યુબરક્યુલોસિસ છે. એમ વર્ટાઇગો એ પણ એક સિમ્પટમ છે, આપણે એ ફાઇન્ડ આઉટ કરવું પડે કે વર્ટાઇગો શેને લીધે છે. એ સ્ટ્રોકને કારણે છે, એ કાનના બેલેન્સ સિસ્ટમને કારણે છે, કે બીજા કોઈ કારણો છે, માઇગ્રેનને કારણે છે. એટલે એ ડાયગ્નોસિસ જે છે એ બહુ મહત્વની વસ્તુ છે. અને મોટાભાગનું વર્ટાઇગો ડાયગ્નોસિસ એ હિસ્ટ્રી અને એક્ઝામિનેશનથી જ થાય. ખાલી આપણે MRI કરાવી લઈએ કે ઇમેજિંગ કે બ્લડ ટેસ્ટ, એનાથી ન થાય. એટલા માટે
ક્લિનિકલ હિસ્ટ્રી અને એક્ઝામિનેશન એ બહુ જ મહત્વનો પાર્ટ છે વર્ટિગો મેનેજમેન્ટ. શ્યોર ડોક્ટર મોઢા, તમારી સ્ક્રીન થોડી હા, નાવ ઇટ્સ પ્રોપર, યસ. તો થેન્ક યુ ફોર આન્સરિંગ ધીસ ક્વેશ્ચન ડોક્ટર દુષ્યંત, કારણ કે અમુક લોકોને ખબર ના હોય વોટ ઇઝ ધીસ વર્ટિગો મેનેજમેન્ટ, રાઈટ? હેલો, કેન યુ હિયર મી? હેલો, યસ યસ, ઓકે ઓકે, પરફેક્ટ. તો આપણે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, વિચ ઇઝ ડઝ કોવિડ ઓલસો અફેક્ટ યોર નર્વસ સિસ્ટમ? યસ, most of the time initially we have a impression that covid is a predominantly pulmonary disorder, ke khali phepsa ne jasar kare che ke mota bhage oxygen saturation ochu thai, pan jem jem cases vadta gaya, je rite covid na cases increase thaya, e pachi covid related neurology complication pan same aava mandya, ane almost નર્વસ સિસ્ટમના બધા લેવલ ઉપર કોવિડ ઇફેક્ટ કરે છે. આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો બ્રેઇન, બ્રેઇનની નવ જેને ક્રેનિયલ નવ કહેવાય કે જે મગજની નસ કહેવાય, એમને પણ કોવિડને કારણે અસર અમે જોઈએ છીએ. સ્પાઇનલ કોડ ઉપર પણ કોવિડની ઇફેક્ટ થાય છે. પેરિફેરલ નવ કે હાથ અને પગની જે નર્વસ હોય છે એમાં પણ કોવિડને કારણે ઇફેક્ટ જોઈએ છે. તો આમ જોઈએ તો નર્વસ સિસ્ટમના દરેક લેવલ ઉપર કોવિડ અફેક્ટ કરી શકે છે અને દરેકના કેસીસ અમે રિપોર્ટ કરેલા છે અને અમે જોયેલા છે. અને એમાં સૌથી કોમન જે અમે જોઈએ છે એ સ્ટ્રોક જોઈએ છીએ, બને જે કોવિડ રિલેટેડ અને પોસ્ટ કોવિડ સ્ટ્રોક ઇઝ વેરી કોમન. સો ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ નર્વસ સિસ્ટમ ઇઝ અફેક્ટેડ બાય કોવિડ. અને આપણે એમને ડિવાઈડ કરીએ કે કોવિડ કયા કયા ટાઈમે અફેક્ટ કરી શકે, તો કોવિડનો જે ફર્સ્ટ 7 ડેઝનો પિરિયડ છે જેને વાયરલ ફેઝ કહેવાય, જે વાયરેમિયા ફેઝ કે જેમાં વાયરલ રેપ્લિકેશન થતું હોય છે ફર્સ્ટ 7 ડેઝમાં, એમાં ત્યાંથી જ ઘણા ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન જોવા મળે છે. જે સેકન્ડ ફેઝ જે છે જેને પલ્મોનરી ફેઝ કહેવાય, જેમાં ઇન્ફ્લામેશન બહુ વધતું હોય, એ જે સેકન્ડ મતલબ અપ ટુ 7 to 14 ડેઝ, એમાં પણ કોવિડ કોમ્પ્લિકેશન ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન જોવા મળે છે. અને ઘણા પેશન્ટમાં તો કોવિડનું પ્રેઝન્ટેશન જ ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન થાય, કે પેશન્ટ ન્યુરો કોમ્પ્લિકેશન સાથે આવે અને એમાંથી પછી કોવિડ ડાયગ્નોસ થાય છે, એવું પણ અત્યારે બહુ જ કોમનલી જોવા મળે છે. આઈ સી. શ્યોર ડોક્ટર દુષ્યંત, તો આપણે લાઈવ વ્યુઅર્સ આપણે જોઈ રહ્યા છે અને વન ઓફ અવર વ્યુઅર્સ ઇઝ હર્ષ શાહ, તો આઈ વોન્ટ ટુ એકનોલેજ કે ભાઈ હર્ષ શાહ કહે છે કે વેરી ઇન્ફોર્મેટિવ, એટલે થેન્ક યુ હર્ષ. અને એમનો એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ રોલ ઓફ બ્લડ થીનર્સ ઇન કોવિડ ફ્રોમ ન્યુરોલોજીકલ એસ્પેક્ટ? જેમ હમણાં આપણે જોયું કે કોવિડ જે છે એનો જે મોસ્ટ કોમન ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન છે એ સ્ટ્રોક છે, અને એ થવાનું કારણ જે કોવિડની આપણે પેથોફિઝિયોલોજી એટલે કે કોવિડ કઈ રીતે આપણા બોડીની નેચરલ સિસ્ટમમાં ચેન્જીસ કરે છે, એમાં સૌથી મહત્વની વસ્તુ છે એક આપણી જે ઇમ્યુનિટી છે એને ડિસરેગ્યુલેટ કરે છે, એટલે કે એમાં એવા ફેરફારો કરે છે કે જેને કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે. અને જે બીજો મહત્વનો ફેરફાર છે એ ઇન્ફ્લામેશન વધારે, એટલે કે બોડીમાં એવા સાઇટોકાઇન્સ કે એવા ઇન્ફ્લામેટરી તત્વો જે છે એ વધારે, કે જેને કારણે આપણું બ્લડ છે એ થીક થઈ જાય અથવા તો બ્લડને જામવાની ક્લોટ થવાની ટેન્ડન્સી જે છે એ વધી જાય, અને એને કારણે શરીરની કોઈ પણ બ્લડ વેસલ્સ બ્લોક થઈ શકે, એ આઈધર બ્રેઇનની હોઈ શકે તો બ્રેઇન સ્ટ્રોક થઈ શકે, એ અગર હાર્ટની વેસલ બ્લોક થાય તો આપણને હાર્ટ એટેક આવી શકે, પેટમાં થાય તો ઘણી વખત મેઝેન્ટ્રિક ઇસ્કેમિયા એટલે કે પેટના અંગો નમા બ્લડ સપ્લાય બંધ થઈ જાય, ઘણી વાર પગમાં થાય તો એ પગ આખો ખોટો કે ગેંગરી નહીં પણ થઈ શકે છે. તો આવા પેશન્ટમાં આ પ્રિવેન્ટ કરવા માટે એ બ્લડ થીનર જે છે એ સૌથી મહત્વની ડ્રગ છે કોવિડ મેનેજમેન્ટમાં. અને જે પણ પેશન્ટને લંગ ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, જેને ઓક્સિજન રિક્વાયરમેન્ટની જરૂર પડતી હોય, આવા પેશન્ટને પહેલેથી જ બ્લડ થીનર્સ એટલે કે એન્ટીકોએગ્યુલન્ટ ટ્રીટમેન્ટ એ આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ કરી દેવી જોઈએ, અને એનાથી આપણે આ ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન જે છે એમને આપણે અટકાવી શકીએ. તો બ્લડ થીનર એ એક
આપણું કોવિડ ટ્રીટમેન્ટનો મેઇન પાર્ટ છે. ડોક્ટર મોઢા આઈ થિંક કહી રહ્યા છે, સોરી ગો હેડ ડોક્ટર મોઢા. યા દોસ્તન, વિચ આર ધ ડ્રગ્સ યુ આર યુઝિંગ એઝ અ બ્લડ થિનર્સ ફોર ધ કોમન પીપલ, પ્લીઝ એલાબોરેટ. હા, સૌથી મહત્વની ડ્રગ, અગર પેશન્ટ ઓપીડી બેઝિસ ઉપર હોય કે જે ઓપીડી ટ્રીટમેન્ટ લઈ રહ્યું હોય, તો એમાં આપણે લોડોસ એસ્પિરિન 75 એસ્પિરિન અને અમુક પેશન્ટમાં 150 mg એસ્પિરિન યુઝ કરતા હોય છે. અને જો થોડું રિસ્ક વધારે હોય, એટલે કે લંગ ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, પેશન્ટના અમુક રિપોર્ટ્સ જેમ કે ડીડાઇમર કે જે થ્રોમ્બોટિક સ્ટેટ સજેસ્ટ કરે એ ઘણું વધારે હોય, તો ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ જેવી કે ડેબિગેટ્રાન છે, રિવારોક્સાબાન છે, એ સ્ટાર્ટ કરતા હોય. ઇન્ડોર પેશન્ટ કે જે પેશન્ટ ઓલરેડી કોવિડને કારણે દાખલ થયેલું હોય, તો એવા પેશન્ટમાં લો મોલેક્યુલર વેઇટ હિપેરિન સબક્યુટેનસ ઇન્જેક્શન ફોર્મમાં આપણે યુઝ કરતા હોય છે. તો આ બ્લડ થીનર્સ ડ્રગ ઓરલ ફોર્મ્યુલેશન અને ઇન્જેક્ટેબલ ફોર્મ્યુલેશનમાં યુઝ થાય. એક્સેલન્ટ. તો હર્ષ, વી હોપ ધેટ કે તમને તમારો આન્સર મળી ગયો છે. જો મળી ગયો હોય તો પ્લીઝ એકનોલેજ, કોમેન્ટ લખજો એટલે અમને ખબર પડે. અને જે પણ લાઈવ જોઈ રહ્યા છે, આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ એવરીવન કે તમે તમારા ક્વેશ્ચન્સ અમને અહીંયા પૂછી શકો છો. ડોક્ટર્સ આર વિલિંગ ટુ આન્સર. અને આવો કોઈ શો છે નહીં વર્લ્ડમાં, ફર્સ્ટ જ શો છે, એટલે પ્લીઝ ડુ દેટ ડ્યુ ડિલિજન્સ સો અમે તમારા સુધી ડાયરેક્ટ વન ઓન વન પહોંચી શકશું. બટ ટાઈમ ટુ ટેક ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ which neurological disorder can occur after covid. To apne laiye doctors ne puchhe ke bhai evo kayo neurological disorder che je you know thai shake che covid pachi. apne covid ne karane je neurological disorders che e apne joye. Hello, can you hear me? Hello. Ha, covid related ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ આપણે જોઈએ, તો એમાં જે ફર્સ્ટ 7 ડેઝ છે કે જે એક્ટિવ વાયરલ રેપ્લિકેશન ફેઝ છે, એમાં આપણે કોવિડને કારણે સડનલી પેશન્ટને હેડેક થતું હોય છે. ઘણા પેશન્ટ આપણી પાસે હેડેક લઈને આવતા હોય ને એમાંથી કોવિડ ડાયગ્નોસ કરતા હોય છે. સેકન્ડ થિંગ ઇઝ ડિલિરિયમ. ડિલિરિયમ એટલે પેશન્ટનું જે માનસિક સંતુલન હોય એ ડિસ્ટર્બ થઈ જવું, પેશન્ટ ઇરરેલેવન્ટ ટોક મારે, પેશન્ટ કન્ફ્યુઝ થાય, મેન્ટલ ક્લાઉડિકેશન કે પેશન્ટ ડલ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય, એમને સરાઉન્ડિંગથી એ ઓરિએન્ટેડ ન રહે, આવું પણ કોવિડને કારણે જોવા મળે છે, ખાસ કરીને એલ્ડરલીમાં જેને આપણે ડિલિરિયમ કહી શકીએ. તો ફર્સ્ટ વીકમાં પેશન્ટને હેડેક થવું, સિવિયર હેડેક, મેન્ટલ કન્ફ્યુઝન, ઘણી વખત એન્કેફેલોપેથી એટલે કે ટોટલી ડિસઓરિયન્ટેડ થઈ જવું, ક્યારેક સીઝર એટલે કે આંચકી આવવી, આ બધું આપણને ઇનિશિયલ ફેઝમાં જોવા મળે છે. સેકન્ડ વીકમાં જે જ્યારે થ્રોમ્બોટિક ટેન્ડન્સી વધી જાય એટલે કે બ્લડ ક્લોટ થવાનું ચાલુ થાય છે, એવા એ સ્ટેજમાં અને પોસ્ટ કોવિડ એટલે કે 14 ડેઝ પછી પણ સ્ટ્રોક સૌથી કોમનલી જોવા મળે છે. કોઈ પણ એક બ્લડ વેસલ બ્લોક થવાથી પેશન્ટને પેરાલિસિસ થઈ જાય છે, હેમિપ્લેજિયા થઈ જાય છે. બીજું એક વિનસ સાઇનસ થ્રોમ્બોસિસ કહેવાય કે જે બ્લડ પાછું રિટર્ન લઈ જવા માટેની જે વેઇન છે એ બ્લોક થાય છે, એને કારણે પણ પેશન્ટ સિવિયર હેડેક સાથે પ્રેઝન્ટ થાય છે. તો વિનસ સાઇનસ થ્રોમ્બોસિસ એ પણ બહુ જ કોમન છે. ઘણા પેશન્ટમાં ક્રેનિયલ નર્વ એટલે કે આપણી જે મગજની નસ છે એ અફેક્ટ થાય છે, તો એમાં ખાલી પેશન્ટનું ફેશિયલ ડેવિએટ થઈ જાય એટલે કે મોઢું વાકું થઈ જવું, તો ફેશિયલ નર્વ પાલ્સી અથવા તો 5 નંબરની નસ જેને ટ્રાઇજેમિનલ નર્વ કહેવાય, બને એની એનું પેઇન થાય છે. એટલે કે કોઈ પણ ન્યૂ ઓનસેટ, અત્યારે કોઈ પેશન્ટ એમ કે મને સિવિયર હેડેક સ્ટાર્ટ થયું તોય અમે કોવિડ સસ્પેક્ટ કરીએ છીએ. ઘણા પેશન્ટમાં સ્પાઇનલ કોડ લેવલે અફેક્ટ થાય છે, સ્પાઇનલ કોડમાં બ્લડ ઓછું મળે જેને સ્પાઇનલ કોડ ઇન્ફાર્ક્ટ કહેવાય, એવા પેશન્ટ પણ અમે ગોકુલમાં ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ કરેલા છે. પૂરા સૌરાષ્ટ્ર રિજિયનમાં સ્પાઇનલ કોડ ઇન્ફાર્ક્ટ ડ્યુ ટુ કોવિડ અને સ્પાઇનલ કોડમાં સોજાને કારણે જેને ટ્રાન્સવર્સ માઇલાઇટિસ કહેવાય, એ પણ કે જેમાં બે પગ જે છે પેરાપ્લેજિયા કહેવાય કે બંને પગની તાકાત સડનલી ચાલી જાય, યુરિન અને સ્ટૂલનો કંટ્રોલ ચાલ્યો જાય છે, તો એ પણ કોવિડને કારણે થઈ શકે છે. એક GBS કરીને બીમારી આવે જેને ફૂલ ફોર્મ ગિયાબારી સિન્ડ્રોમ કહેવાય,
કે જેમાં હાથ અને પગની નસમાં સોજો આવે એ પણ કોવિડ પછી જે ઇમ્યુનિટી ડેવલપ થાય છે એમાં ના જે એન્ટીબોડી બને છે એ બાય મિસ્ટેક આપણા નર્વ ઉપર એટેક કરે તો એને કારણે આ રીતે પગ અને હાથની નસમાં સોજો આવે અને પગ અને હાથની સ્ટ્રેન્થ છે પૂરી ચાલી જાય છે, પેશન્ટ ચાલી ન શકે, આવા બધા લક્ષણો થતા હોય છે. તો કોવિડ ઇનિશિયલ સ્ટેજમાં પણ જે રીતે આપણે કીધું હેડેક, ડિલિરિયમ, એન્કેફેલોપથી, સીઝર આવું ફર્સ્ટ વીકમાં જોવા મળે, સેકન્ડ વીકમાં સ્ટ્રોક છે, વિનસ સાઇનસ થ્રોમ્બોસિસ છે, સ્પાઇનલ કોડ ઇન્ફાર્ક્ટ છે, આવા જોવા મળે. અને એ પછી જ્યારે ઇમ્યુનિટી ડેવલપ થાય અને એમાં બાય મિસ્ટેક આપણા નર્વ્સ ઉપર એક્ટ કરે એવા એન્ટીબોડી ચેન્જ થાય છે તો એને કારણે જીબીએસ છે, ટ્રાન્સવર્સ માયલાઇટિસ છે, આવા ડિઝીઝ આપણને કોવિડ પછી જોવા મળે છે. અને જે સૌથી મહત્વની વસ્તુ કે જે અત્યારે પૂરા દુનિયામાં જે ડિસ્કસ થાય છે જે ઇન્ડિયા માટે લાસ્ટ 1 to 15 મંથથી કે સડનલી એક મ્યુકોરમાઇકોસિસ એટલે કે એક ફંગલ ઇન્ફેક્શન છે જે ઇન્ડિયામાં અત્યારે જેમના કેસીસ સૌથી વધારે સર્જ થયા છે બને પૂરા વર્લ્ડમાં. બને મ્યુકોરમાઇકોસિસ એક ફંગસ છે, એક ફૂગ છે કે જે આપણા શરીરની જ્યારે ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે એનો ગ્રોથ ચાલુ થાય અને એ આપણા બ્રેઇનને, આપણી આઈઝને, આપણા સાઇનસને એ પરમેનન્ટ ડેમેજ કરે છે અને એ બહુ જ રેપિડલી પ્રોગ્રેસિવ અને વેરી સિરિયસ કોમ્પ્લિકેશન કરવાવાળું ફંગસ છે. આ થવાનું કારણ જે કોવિડ આપણે જે ઇમ્યુનિટીમાં ચેન્જીસ કરે છે એને કારણે એ મ્યુકોર એટલે ફંગસને ગ્રો થવાનો ચાન્સ મળે છે. ધ સેકન્ડ થિંગ, ઇન્ડિયા ઇઝ અ હબ ઓફ ડાયાબિટીસ, બને કે મેક્સિમમ ડાયાબિટીસ આફ્ટર ચાઇના, ધ ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ મોસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વિચ હેવિંગ અ મેક્સિમમ નંબર ઓફ ડાયાબિટિક પેશન્ટ. અને મોટાભાગના પેશન્ટ ઘણીવાર પ્રી ડાયાબિટીક હોય છે. આવા પેશન્ટમાં જે સ્ટીરોઇડ યુઝ થતા હોય છે જે કોવિડની ટ્રીટમેન્ટમાં, તો એ સડનલી ડાયાબિટીસ ઘણું 300-400 સુધી શૂટ થતું હોય છે. આ બધાના કારણે થોડુંક એટમોસ્ફિયર ફેક્ટર, જે અત્યારે હ્યુમિડ એટમોસ્ફિયર છે ઇન્ડિયામાં, આ બધા ફેક્ટરને કારણે અત્યારે સડનલી મ્યુકોરમાઇકોસિસ જે ફંગાય છે એમનો કેસીસ વધે છે. અત્યારે ડેઇલી અમે 4 to 5 પેશન્ટ ઇન અ સિંગલ ડે આવા પેશન્ટ જોઈએ છીએ કે જેમાં આપણે ઇમિડિયેટલી સર્જિકલ મેનેજમેન્ટ અને આઈવી એમ્ફોટેરિસિન બી મેડિસિન અને સુગર મેનેજમેન્ટ કરવું પડે છે. અને એમ છતાં મેક્સિમમ ટ્રીટમેન્ટ છતાંય ઓલમોસ્ટ 40% પેશન્ટમાં કોમ્પ્લિકેશન થતા જોઈએ છીએ અમે. તો આ અત્યારે મ્યુકોરમાઇકોસિસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પોસ્ટ કોવિડ ઓર કોવિડ રિલેટેડ કોમ્પ્લિકેશન વિચ અફેક્ટ ધ નર્વસ સિસ્ટમ, વિચ અફેક્ટ ધ આઈ. પેશન્ટ લોસ્ટ ઇઝ વિઝન, ઇઝ ઓર વિઝન ડ્યુ ટુ મ્યુકોરમાઇકોસિસ વિચ ઇઝ પરમેનન્ટ. ઇટ અફેક્ટ્સ ધ બ્રેન ઓલ્સો, સમટાઇમ્સ સ્ટીરોઇડ એન્ડ કોસિસ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ટેમ્પોરલ લોબ ઓર એપ્રોપ્રિએટ રિઝન વેર એવર the region from the mucormycosis is growing, they cause according the symptoms. Excellent. So, viewers, જે આપણે જોઈ રહ્યા છે live, thank you, તમે જોડાણા છો આ શોમાં. એના માટે move on કરીએ આપણે next question, which is, what are the symptoms which patient should know to early diagnose COVID? હવે ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશનને અર્લી ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટને અમુક સિમ્ટમ્સ ખ્યાલ હોવા જોઈએ કે આટલા કોઈ સિમ્ટમ્સ થાય તો ઇટ ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન ઓફ ધીસ ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન. એઝ આઈ મેન્શન દેટ હેડેક ઇઝ વન ઓફ ધ મેઇન સિમ્ટમ ઇન મોસ્ટ ઓફ ધ ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન. સો એની ન્યૂ ઓનસેટ હેડેક, કે પેશન્ટને એવું થાય કે લાઈફમાં આટલું હેડેક ક્યારેય નથી થયું, આ ફર્સ્ટ ટાઈમ આટલું સિવિયર હેડેક થયેલું છે, તો ઇટ ડોન્ટ નેગ્લેક્ટ દેટ હેડેક. બરાબર, કે ફર્સ્ટ ટાઈમ સિવિયર હેડેક, ધ વર્સ્ટ હેડેક ઇન લાઈફ, તો સસ્પેક્ટ સમ એબનોર્મલ થિંગ ઇન ધ બ્રેઇન એન્ડ કન્સલ્ટ યોર ફિઝિશિયન ઓર ન્યુરોફિઝિશિયન to find out the what is the etiology for that headache. So headache is one of the key factors because most of the mucormycosis patient, the first symptom is headache. The another thing is facial paresthesia, ke ek side na face ma numbness thava mande patient ne,
તો એ પણ મ્યુકોરમાઇકોસિસનું ફાઇન્ડિંગ હોય છે. બીજું સ્ટ્રોક, તો એ જે આપણે વાત કરી કે સ્ટ્રોક સૌથી કોમન છે, તો સ્ટ્રોકના સિમ્ટમ્સ બધાને ખ્યાલ હોવા જોઈએ. ફેશિયલ ડેવિએશન એટલે કે મોઢું ત્રાસું થવું, આર્મ વીકનેસ એટલે કે હાથ કે પગની હલનચલન કરવામાં એમની સ્ટ્રેન્થ ઓછી થવી, કે હાથ ઊંચો ન થવો, પગ ઊંચો ન થવો. સ્લરિંગ ઓફ સ્પીચ એટલે કે બોલવામાં જીભ જલાતી હોય એવું લાગે. બને તો આવા આનું શોર્ટ ફોર્મ FAST, ફાસ્ટ એક સિમ્ટમ છે કે ફેશિયલ ડેવિએશન, આર્મ વીકનેસ, સ્લરિંગ ઓફ સ્પીચ, એન્ડ ઇટ ઇઝ ધ ટાઈમ ટુ કન્સલ્ટ ડોક્ટર, T ફોર ટાઈમ. So FAST is a short form. We have to remember this symptoms to early identify the stroke. Stroke નું જો timely diagnosis થાય તો આપણે જે હમણાં આપણે વાત કરી એમ thrombolysis અને mechanical thrombectomy ની treatment નો advantage લઈ શકીએ છીએ. બીજું કોઈ પણ ન્યુ ઓનસેટ કે સડનલી બે પગમાં કે હાથમાં સ્ટ્રેન્થ ઓછી થવા માંડે તો પણ એ જે ગિયાબારી સિન્ડ્રોમ, જે GBS જે હમણાં આપણે વાત કરી કે જે નર્વ્સમાં સોજો આવવાને કારણે આપણી હાથ પગની સ્ટ્રેન્થ ઓછી થઈ છે તો એને કારણે હોઈ શકે. તો કોવિડ પેશન્ટમાં ડ્યુરિંગ કોવિડ ટ્રીટમેન્ટ અથવા તો કોવિડ પછી ઇમિડિયેટલી 14-15 ડેઝ એટલે કે 2-3 વીકમાં આવા કોઈ પણ સિમ્ટમ્સ લાગે, હેડેક, ફેશિયલ પેરેસ્થેસિયા, સ્ટ્રોકના કોઈ સિમ્ટમ્સ કે લિમ્બ વીકનેસ લાગે, તો એમને કોઈ બીજા કારણસર કે હમણાં આ કોવિડ છે તો એને કારણે નબળાઈને કારણે હશે, કે પછી આપણે પોતે જ હંમેશા સેલ્ફ એક્સપ્લેનેશન આપતા હોય છે આપણા સિમ્પટમ્સને કે આને કારણે હશે, એવું કરવા કરતા આપણે ડોક્ટરને કન્સલ્ટ કરીએ, એને એક્ઝેક્ટ એટીઓલોજી ફાઇન્ડ આઉટ કરીએ કે શેને કારણે આ થાય છે, અને તો આપણે એને અર્લી ટ્રીટમેન્ટથી આપણે મેજર કોમ્પ્લિકેશન અટકાવી શકીએ. રાઈટ રાઈટ ડોક્ટર, એકચ્યુઅલી આ બહુ કોમન વસ્તુ છે કે લોકો સેલ્ફ ડાયગ્નોસ કરતા હોય છે અને કે હવે આ તો થયા કરે, બટ જસ્ટ વોન્ટ લેટ એવરીબડી નો કે ગાઈઝ એવું તમને થતું હોય, તમારી એજ 65 થી ઉપર હોય તો પ્લીઝ એવું ઇગ્નોર ના કરતા જેમ ડોક્ટર્સે આપણને કહ્યું અત્યારે. તો લઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ કેન વી પ્રિવેન્ટ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર ડ્યુ ટુ COVID-19? એટલે કોઈ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર આપણે પ્રિવેન્ટ કરી શકીએ? કોવિડમાં સૌથી મહત્વની વસ્તુ ઓલવેઝ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે પહેલાં તો આપણે જે કાંઈ કોવિડ ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીએ કે જેથી આપણે કોવિડ જ ન થાય, એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જેથી આપણે આ બધા કોમ્પ્લિકેશનને ફેસ જ ના કરવા પડે. સેકન્ડ થિંગ કે કોવિડ અગર થાય તો એમાં આપણે ટાઈમલી ડૉક્ટર પાસેથી પહેલેથી જ કોન્ટેક્ટમાં રહીને એમની ટ્રીટમેન્ટ કરીએ, કે જેથી આપણે દરેક ફેઝિસ જે છે, જે વાયરલ ફેઝ જે છે, ઇન્ફ્લામેટરી ફેઝ છે, એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈ શકીએ. જે જે પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ લીધેલી હોય છે એમાં કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક ઘણું ઓછું છે. જેમ કે જે પેશન્ટને એન્ટીકોગ્યુલેશન કે બ્લડ થીનર્સ વહેલા ચાલુ કરવામાં આવે છે તો એવા પેશન્ટમાં આપણે સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સેમ વસ્તુ કે જે સ્ટીરોઇડ છે જે છે એ પણ બહુ રેશનલ યુઝ કરીએ, ધ રાઇટ ડોઝ ફોર રાઇટ ડ્યુરેશન એન્ડ એટ રાઇટ ટાઈમ. બને સ્ટીરોઇડનો જ્યુડિશિયલ યુઝ, અત્યારે મોટાભાગે જે આ કોમ્પ્લિકેશન જોવા મળે છે એ અનનેસેસરી હાઈ ડોઝ સ્ટીરોઇડ એન્ડ ફોર અનનેસેસરી લોંગ ટર્મ સુધી એ સ્ટીરોઇડ યુઝ કરતા હોય છે એમને કારણે થાય છે. તો પ્રોપર ડોઝમાં અને પ્રોપર ડ્યુરેશન માટે જ સ્ટીરોઇડ યુઝ કરીએ તો એ લાઈફ સેવિંગ પણ બને અને કોમ્પ્લિકેશન પણ ન થાય. તો કોવિડ ટ્રીટમેન્ટ હંમેશા આપણે જે તે આપણા રિસ્પેક્ટિવ ફિઝિશિયન કે ઇન્ટેન્સિવિસ્ટની કેરમાં રહીને આપણે લેવી જોઈએ, અને આવા કોઈ પણ અર્લી સિમ્ટમ્સ થાય જે હમણાં આપણે ડિસ્કસ કરેલા ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ તો આપણે ઇમિડિયેટલી ન્યુરોફિઝિશિયનનો કોન્ટેક્ટ કરી અને ટાઈમલી એને ટેકલ કરવા જોઈએ કે જેથી આપણે મેજર કોમ્પ્લિકેશનથી બચી શકીએ. એક્સેલન્ટ ડોક્ટર. તો લઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ડુ પેશન્ટ્સ ગેટ સીઝર્સ ઇન કોવિડ? Yes, as already we have discussed that during the first week of COVID, many patients having developed a seizure due to COVID encephalopathy, કે COVID virus directly brain ઉપર affect કરે અને એમને કારણે convulsion patient ને આવી શકે છે. તો પણ એ symptomatic seizure હોય છે, જે આપણે epilepsy જોઈએ છીએ એ અલગ વસ્તુ છે, કે એમાં કોઈ without triggers મોટાભાગેના લોકોને આંચકી આવતી હોય છે. અને આ કોવિડને રિલેટેડ આંચકી આવી શકે છે અને એમાં કોઈ લાંબા ટાઈમ સુધી આંચકીની દવાની જરૂર નથી હોતી.
એક ક્વેશ્ચન આપણે લિસનર્સ પાસેથી લઈએ હવે, જે આપણે લાઈવ જોઈ રહ્યા છે. તો જયેશ થાનકી હેઝ પોસ્ટેડ અ ક્વેશ્ચન, ઘણો લાંબો છે એટલે આઈ વિલ જસ્ટ રીડ ઇટ. માય સિસ્ટર હેડ પોલીમાયોસિટીસ એન્ડ વોઝ પુટ ઓન ધ સ્ટીરોઇડ્સ. Myositis, okay. It produced dramatic results. However, side effects of steroids was seen. Her liver became fatty. She was getting high grade fever with no cause. She recovered with no drug therapy. She survived of cancer too. Recently, she had cardiac issues and 4 stents were put. Her body has become very fragile. Dr. Prakash Bhai knows her medical condition. We are scared, particularly when we are having COVID pandemic. What sort of precautions to take? I think this is his question. Okay, I will answer in brief that all COVID precaution, now we are already bombarding with all these things, that wear a mask and maintain a social distance and avoid gathering. One, so use sterilizer or frequent wash your hands. So take all this precaution and avoid go to outside the home for any reason. Make patient self-quarantine without COVID till the COVID pandemic is over, and take vaccine whenever you have a chance to get a vaccine. So just now only 2 precaution is there, vaccine shot, and the second thing, all COVID-19 guidelines, recommendation, which are the wearing the mask, hand hygiene or social distancing. So we can avoid the COVID and avoid the complication related to COVID. Sure, Dr. Moda. Distance. She was having vertigo also, and for that she was taking Stamatis tablet. Yes. So 1 BD. So was it appropriate, or should we add something? Now she is free from vertigo. But she had a problem few days back. Okay, once this COVID pandemic is over, we will examine her and take a history, and we will do needful, whether to continue that vestibular suppression drug or need anything else. So, till now, take a symptomatic treatment if he is or she is better. And otherwise, we will examine her, and for detailed examination and detailed evaluation is required for what I go. Excellent, doctors. So, Jayesh bhai, we hope that we have answered your question. And I'm so grateful that people are approaching us. They are reaching out to us on this live show and asking these questions, which is also, if there is also a condition, then they will also answer, right? It's not just for him, right? એટ લીસ્ટ થોડું ઘણું એમને પણ નોલેજ મળે. તો થેન્ક યુ જયેશભાઈ ફોર પોસ્ટિંગ ધીસ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ધેટ આઈ હેવ ઇઝ એકચ્યુઅલી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ, અને આઈ હેવ બીન ડુઈંગ અ લોટ ઓફ અવેરનેસ ઓન અલ્ઝાઇમર્સ ટુ ઇન યુએસ. ધેર ઇઝ એન અલ્ઝાઇમર્સ વોક એન્ડ અલ્ઝાઇમર્સ ઓર્ગેનાઇઝેશન હિયર. વી ઇવન ડુ ફંડ રેઝિંગ ફોર ધેમ, એન્ડ આઈ હેવ પાર્ટિસિપેટેડ ફોર ઓલ ધેટ. એટલે ઇટ્સ માય ફેવરેટ ક્વેશ્ચન, વિચ ઇઝ ડુ પેશન્ટ્સ have a high risk of developing Alzheimer's or dementia once they get COVID? Any research on this topic for your knowledge? અત્યારે US માં જે CDC ફોરમ છે એ અત્યારે આ ટોપિક અંડર રિસર્ચ છે કે COVID-19, as we mentioned that in initial phase, some COVID patient have a mental confusion, delirium, and encephalopathy, seizure is there. These all are direct impact of this COVID-19 virus to brain. So some research says that there is a risk of Alzheimer's disease in a future in this COVID survival patient. But it is not 100% proven at this point of time. And it need further research and further analysis of this COVID cases, and data is still under research. So we have to wait for a few more hours to conclude that it is actually direct correlation is there or not. But probable mechanism for
this is this COVID-90 affect the small blood vessels of the brain and it increases the risk of Alzheimer's disease in this patient. So let's see what the study conclude after few years. Right, and right now there is no, there are many drugs to help patients with Alzheimer's, but as far as I have seen in US, there are centers where you can just keep those patients, and at least one person needs to be dedicated to care for these kind of, because they forget, they have memory loss, so yes. There's no solution or no drug available to cure this, right? And one important thing is this Alzheimer's disease is a neurodegenerative disease, is a degeneration of the brain. એટલે કે બ્રેઇન છે એ ધીરે ધીરે સુકાતું જાય છે, એટ્રોફી થતું જાય છે. તો આવા પેશન્ટમાં જે કોવિડ 19 ને કારણે એમનું કન્ફ્યુઝનલ લેવલ સડન ડિટ્રોએશન એ બહુ જ કોમનલી અમે ઓપીડીમાં જોઈએ છે કે કોઈ પણ પાર્કિન્સન પેશન્ટ હોય, કોઈ પણ ડિમેન્શિયાનું પેશન્ટ હોય અને એમને જ્યારે અલ્ઝાઇમર ડિઝીઝ એને જ્યારે કોવિડ થાય છે, આ અલ્ઝાઇમર પેશન્ટ પાર્કિન્સન પેશન્ટને કે જેને ઓલરેડી પ્રીવિયસલી સ્ટ્રોક હોય છે, આવા પેશન્ટમાં એમનું મેન્ટલ કન્ફ્યુઝન અને એનું મેન્ટલ સ્ટેટસ છે એ ઘણું ડિટ્રોટ થઈ જતું હોય છે, બહુ જ ફાસ્ટ કન્ફ્યુઝનલ સ્ટેટમાં ચાલા જતા હોય છે અને એમને રિકવર થતા થોડો ટાઈમ વધુ લાગતો હોય છે, કારણ કે ઓલરેડી એમનું બ્રેઇન છે એ કોમ્પ્રોમાઇઝ હોય અને ઉપરથી કોવિડને કારણે જે ફીવર, ડિસરેગ્યુલેશન, ઇન્ફેક્શન એ બધાને કારણે એમનું મેન્ટલ જે એટલે ચાન્સ ઓફ seizures, chances of delirium, chances of unconsciousness, drowsiness is more common in Alzheimer patient or any neurodegenerative disease patient. So this elderly patient should take a more precaution to prevent a COVID-19 infection. Thank you, Dr. Dushyant. Very typically out of box question. So next question is also very scenario based question, actually first time apne scenario based question puchhe che, maybe it may help our listeners. So the next question I have is, if my mom and dad died due to COVID and assumption e che ke they did have neurological issues in the past, will there be a possibility of me dying due to COVID or my kids may be impacted? Does COVID damage your genetic composition in nervous system by any chance? No, till now there is no such impact of genetic component due to COVID. And if any patient or any person died due to COVID, there is no such thing like our kid or our further generation have a similar complication during his that age. So nothing to like this genetic composition which affect by COVID. So nothing at present, there is no such thing or no such research is going on. And I think COVID is an infectious disease and which affect the multi system, but not to the genetic composition is not affected by COVID. That is a good news. Dr. Modha, any comments? Yeah. Dushyant, any research on this thing, can vertigo caused by the COVID? We are regularly seeing patient which present as a dizziness. A patient ne unsteadiness feel thai chhe. Avu ame regularly joye chhe. Biji vastu joye chhe ataxia. Ataxia એટલે કે balance જવું બને, કે પેશન્ટ આપને કમ્પ્લેન એમ કે હમણાં છેલ્લા 3-4 ડેઝ થી અમને ચાલવામાં બેલેન્સ જાય છે કે અમને ચક્કર જેવું લાગે છે. તો એની ન્યુ ઓનસેટ એટેક્સિયા ઓર ન્યુ ઓનસેટ ડિઝીનેસ વિચ અકર વિધિન 3-4 ડેઝ, એન્ડ ઇફ પેશન્ટ હેવ અનધર સિમ્ટમ્સ લાઈક જનરલાઇઝ વીકનેસ, ફટીક ઓર લો ગ્રેડ ફીવર ઓર માઇલ્ડ કફ, ઇટ ઇઝ શ્યોર શોટ કોવિડ 19. સો એની ન્યુ ઓનસેટ એટેક્સિયા, ન્યુ ઓનસેટ ડિઝીનેસ, વર્ટાઇગો, which is not a true spinning sensation, but patient says that I feel giddy, I feel unsteady while walking, and with some fatigue, generalized weakness or body ache. So this is a prodromal symptoms of COVID-19, and this patient presented as a vertigo or headache.
So we are vigilant for this etiology for vertigo diagnosis in nowadays. Next question. આપણે થોડો વધારે ટાઈમ લેશું. ડોક્ટર મોઢા, એની કોમેન્ટ્સ? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે. થેન્ક યુ ડોક્ટર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ડુ યુ બિલીવ ધેટ કોવિડ પેશન્ટ્સ આર મોર લાઇકલી ટુ ડેવલપ અલ્ઝાઇમર ઓર ડિમેન્શિયા ઓર મેમરી લોસ, એની કાઇન્ડ ઓફ નર્વસ ડિસઓર્ડર્સ ઇન કમિંગ ફ્યુચર યર્સ? એટલે એક વખત થઈ ગયું હોય, દે હેવ રિકવર્ડ, પછી એની પોસિબિલિટી કેટલી છે? એ જે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે કોવિડ 19 પછી અલ્ઝાઇમર થવાના ચાન્સીસ થોડા વધે છે, એવું અત્યારે પ્રેઝન્ટ સ્ટડી અથવા તો જેટલું અત્યારે અવેલેબલ ડેટા છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ. પણ ડાયરેક્ટ અને સિગ્નિફિકન્ટ કોરિલેશન છે એ આપણને અમુક વર્ષો પછી જ ખ્યાલ આવે, કારણ કે અત્યારે જે મોસ્ટ ઓફ ધ કોવિડ પેશન્ટ ઇઝ બિટવીન મિડલ એજ, અરાઉન્ડ 35 ટુ મેક્સિમમ પેશન્ટ ઇઝ બિટવીન 35 to 60 યર્સ ઓફ પેશન્ટ. અને આ બધા પેશન્ટ આજથી 10 વર્ષ પછી નેક્સ્ટ 10 યર્સમાં એ એમની એલ્ડરલી એજમાં પહોંચશે. અને ત્યારે આપણે એવું જો જોવા મળે કે આ બધા પેશન્ટ અત્યારે સડનલી અલ્ઝાઇમરના કેસ વધી ગયા છે, ધેન વી કેન કોરિલેટ દેટ ધીસ ઓલ પેશન્ટ આફ્ટર 10 યર્સ બિફોર દેર વોઝ અ કોવિડ પેન્ડેમિક, એન્ડ નાવ આફ્ટર 10 યર્સ there is a sudden surge in Alzheimer patient or dementia patient. And if we study in detail that all these patients which are presented with early Alzheimer or dementia and they are COVID survival patient 10 years before, then we can say that there is a direct correlation between this COVID-19 survival and Alzheimer dementia. So we have to wait for a few more years. To conclude that COVID-19, because at present we are seeing complication is a immediate complication and subacute complication, but chronic and delayed complication maybe within 2-3 years we can conclude that these are the complication which also happened with COVID-19. So we have to wait for few more years. શ્યોર. અને હવે ક્વેશ્ચન તો નથી, પણ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ અનાઉન્સમેન્ટ જે મારે કરવી છે કે ધેર ઇઝ એન ઇમરજન્સી અપ્રુવલ ફોર DRDO's એન્ટી કોવિડ ડ્રગ 2DG, અને ટ્રાયલ્સ હેવ ક્લેમ્ડ દેટ રિડ્યુસ્ડ ઓક્સિજન ડિપેન્ડન્સ, ફાસ્ટર રિકવરી ઇફ ધીસ ડ્રગ ઇઝ ટેકન ઓરલી બાય માઉથ. અને દેર આર ટુ ડોક્ટર્સ જેને હું અત્યારે આઈ એમ ગોના ટોક અબાઉટ, ઇટ્સ ડોક્ટર અનંત નારાયણ ભટ્ટ એન્ડ ડોક્ટર સુધીર ચંદના ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સીસ. દે આર સાયન્ટિસ્ટ એન્ડ દે સ્પીક અબાઉટ ધીસ ડ્રગ વિચ ઇઝ કોલ્ડ 2-DOXY-D-ગ્લુકોઝ 2DG. તો આપણે ડોક્ટર્સને પૂછીએ કે what is their opinion and why we need like emergency drug approval? Is it like a magical drug ke a leva thi complications ocha thai shake che? So let's ask this question to both our doctors. 2DG એટલે કે 2-DOXY-D-ગ્લુકોઝ, આ જે ડ્રગ જે છે એ બેઝિકલી જે વાયરલ ઇન્ફેક્ટેડ સેલ્સ છે આપણા બોડીમાં એમાં સ્પેસિફિકલી એમાં એન્ટર થાય છે. These are targeted to viral infected cells. અને એમાં જે વાયરસનું રેપ્લિકેશન એટલે કે વાયરસનું જે મલ્ટિપ્લિકેશન થાય છે એના માટે જે વાયરસને જે એનર્જી જોઈએ છે બને એમને બ્લોક કરે છે બને. તો આ ડ્રગ કઈ રીતે કામ કરશે? જે વાયરલ ઇન્ફેક્ટેડ સેલ્સમાં એન્ટર થઈને વાયરસનું જે રેપ્લિકેશન છે એમાં જે મેટાબોલિઝમ એને જે ગ્લુકોઝ સપ્લાય મળતી હોય છે વાયરસને જે આપણા સેલ્સમાંથી એમને એ બ્લોક કરે છે, એટલે કે વાયરસનું રેપ્લિકેશન ઓછું કરે. એટલે કે આ ડ્રગ જે છે એ ઇનિશિયલ જે આપણે જે વાત કરી કે ફર્સ્ટ વીક જે વાયરેમિયા ફેઝ છે જે રેપ્લિકેશન ફેઝ છે એમાં યુઝ થાય છે અને વાયરલ લોડ ઓછો કરે છે, જે રીતે રેમડેસિવિર વાયરલ લોડ ઓછો કરે. આ ડાયરેક્ટલી એન્ટીવાયરલ ડ્રગ નથી, પણ વાયરસનું રેપ્લિકેશન ઓછું કરી વાયરલનો લોડ ઓછો કરે કે જેનાથી ફ્યુચરમાં પેશન્ટનું હોસ્પિટલાઇઝેશન આપણે ઓછું કરી શકીએ, એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઓછી કરી શકીએ અને ફર્ધર જે સેકન્ડ વીક ઓફ
કોવિડમાં જે કોમ્પ્લિકેશન જે થતા હોય છે એ આપણે અટકાવી શકીએ. તો એટલા માટે આ મોડરેટ ટુ સિવિયર કોવિડ પેશન્ટમાં એક ટ્રાયલ પછી જે પોઝિટિવ રિઝલ્ટ મળેલા છે એના માટે આપણી જે ડીસીજીઆઈ જે ડ્રગ કંટ્રોલ ઇન્ડિયાની જે ઓથોરિટી છે એમણે એપ્રુવડ કરેલું છે. અને એક આ પાવડર ફોર્મમાં ડ્રગ આવે છે, 2DG ઇઝ અ સેચેટ ફોર્મમાં ડ્રગ આવે છે જે પાણી સાથે ડાયલ્યુટ કરીને ઓરલી લેવાની હોય છે. તો અગર જો બહુ સારા રિઝલ્ટ આપણને ક્લિનિકલ યુઝ અત્યારે જે ટ્રાયલમાં યુઝ થયેલું છે, હવે જે એકચ્યુઅલમાં રિયાલિટીમાં જ્યારે પેશન્ટમાં એપ્લિકેશન થશે અને કેવા રિઝલ્ટ મળે છે એ આપણે જોવાનું રહે. પણ ઇટ્સ અ ગુડ ન્યૂઝ કે સમ બેઝિક ઓરલ પ્રિપેરેશન ઇઝ અવેલેબલ. યસ યસ, ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આવે છે પણ આપણે ફોકસ કરીએ પોઝિટિવ ઉપર અને પૂછે ડોક્ટર મોઢાને શું કોમેન્ટ્સ છે આ ડ્રગ ઉપર જે નવું જ હમણાં જ લોન્ચ થયું છે, રાઈટ? યા યા, ધીસ ઇઝ અ વેરી પ્રોમિસિંગ ડ્રગ અને ઇફ વી યુઝ ફોર અ લોંગ ટાઈમ વીલ કમ ટુ હેવ અ રિઝલ્ટ એન્ડ ધેન એન્ડ ધેન વી કેન સે ધેટ ધીસ ઇઝ ધ ડ્રગ બીકોઝ ધીસ ઇઝ સિંગલ ટ્રાયલ બટ વી હેવ ટુ ડુ મલ્ટી સેન્ટર ટ્રાયલ. And if we found good result, well, it is worth it. What do you say, Dushyant? Yes, sir. અત્યારે કોવિડ પેન્ડેમિકમાં શું હોય કે આપણે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે બને, એટલા માટે આપણે ઇમરજન્સી યુઝ માટે આપણે તરત જ કોઈ પણ ડ્રગને યુઝ કરવી જ પડે. આપણે એટલો સ્ટડી માટેનો ટાઈમ આપણે ન લઈ શકીએ કે આપણી મલ્ટીસેન્ટ્રિક ટ્રાયલ રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ કરીએ અને પછી કે સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ રિઝલ્ટ છે કે નહીં. એટલા માટે અત્યારે ખાલી એક સેફટી મેઝરમેન્ટ આપણે જોઈ લે કે એટલીસ્ટ આ ધીસ ડ્રગ ઇઝ સેફ ટુ યુઝ અને એ પછી આપણે ઇમરજન્સી પરમિશન આપતા હોય છે અને એ પછી યુઝ કરીને એની ઇફેક્ટિવનેસ કેટલી રહે છે એ આપણે ચેક કરવાની રહે છે. એટલે અત્યારે જે રીતે વેક્સિનને પણ આપણે ઇમરજન્સી પર્પઝ માટે યુઝ માટે પરમિશન આપવામાં આવે છે એ રીતે આપણે આશા રાખીએ કે આ ડ્રગ આપણને હેલ્પફુલ થાય. ઓલ રાઈટ, તો આપણે આપણે સરસ ન્યૂઝ સાથે આપણે પ્રોગ્રામને એન્ડ કરીએ આજે, કારણ કે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કે આપણે આવું કોઈ ડ્રગ તો એટલીસ્ટ આવી ગયું છે. હવે 2DG નામ છે ગાઈઝ, તમારે જો ગૂગલ કરવું હોય તો કરી લેજો કારણ કે તમે હવે બધા સ્માર્ટ થઈ ગયા છો, કરો જ છો ગૂગલ. આવે પણ ડોક્ટર્સ એડવાઇસ લેવી ખાસ જરૂરી છે. હું તો કહું છું આ ડ્રગ પણ એમને નથી લેવાનું, ઇવન તો તમને મળે માર્કેટમાં, પ્લીઝ ચેક વિથ યોર ફિઝિશિયન. અને ડોક્ટર મોઢા એન્ડ ડોક્ટર દુષ્યંત, પ્લીઝ કોમેન્ટ ઓન ધેટ પાર્ટ. સર, ધીસ ઇઝ અવેલેબલ ઇન મેડિકલ સ્ટોર 2DG? ના સર, નો નો સર, જસ્ટ નાઉ ઇટ ઇઝ નોટ અવેલેબલ ફોર રૂટિન યુઝ. ઓકે, સો ફ્રોમ વેર ડુ યુ ગેટ? એટલે એ હવે એમની ગાઈડલાઈન અને આગળ એ કઈ રીતે અવેલેબલ કરાવે છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે. હજી આઈ થિંક અપ્રુવલ લાસ્ટ વીક જ મળેલું છે એમને, રાઈટ? ઇમરજન્સી અપ્રુવલ આઈ થિંક ઓન મે 7th ધે ગોટ ઈટ, એટલે આજે તો બિફોર લાઈક ફ્યુ 2 ડેઝ, રાઈટ? એટલે આજે ત્રણ દિવસ જ થયા છે. ટુ કમ ઇન ધ માર્કેટ, it will take weeks to come in the market. પણ અત્યારે હું એક જ મેસેજ આપું, વેરી નાઇસ, ઓન્લી વન મેસેજ આઈ વોન્ટ ટુ ગીવ કે આ બધું ટ્રાયલ ડ્રગ લોકો મતલબ અલગ અલગ મેડિસિન પાછળ લાઈન લગાવે છે, અમુક અમુક કે જાણે આ સંજીવની મળી ગઈ હોય એમ, એના માટે આપણે રેમડેસિવિરની લાઈન જોઈએ છે. પણ હું લોકોને એક જ મેસેજ આપવા માંગીશ કે આવું બધું કરવા કરતા આપણે જો પહેલેથી જ પ્રિકોશન રાખીએ બને, કારણ કે જયારે વેક્સિન ની શરૂઆત થઈ હતી ત્યારે આપણે ક્યાંય વેક્સિન માટે લાઈન શરૂઆતમાં ક્યારેય નતા જોતા. એ કદાચ લાઈન જો ત્યારે લાગેલી હોત તો અત્યારે રેમડેસિવિર ની લાઈન ના લાગે બને. એટલે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે જે ટાઈમે જે પ્રિકોશન લેવાના છે બને, કે સિમ્પલ પ્રિકોશન છે અને ઇઝ અ વેરી ચીપર ઓપ્શન. લોકો પછી હજારો રૂપિયા ખર્ચી નાખે એની સામે ખાલી સિમ્પલ માસ્ક અને હેન્ડ હાઇજીન મેન્ટેન કરે અને અનનેસેસરી બહાર જવાનું ટાળે તો આપણે કોવિડને બહુ, અને વેક્સિન અને વેક્સિન આ બે જ વસ્તુથી આપણે કોવિડને ફાઇટ કરી શકશું બને. અને પછી કાંઈ કદાચ થાય તો બાકીની મેડિસિન છે જ આપણી પાસે બને.
but prevention is always a better than cure. Yes, agreed. Let us hope all our listeners follow this and they remain COVID free. We pray God that they must remain COVID free. Thank you, Roshan. Thank you very much. Thank you, sir. Thank you, ma'am. અને જસ્ટ લાસ્ટ આપણે કન્ક્લુડ કરીએ છીએ પ્રોગ્રામ તો હું કહી દઉં કે વી સ્ટાર્ટેડ ધીસ અવેરનેસ એટલે જ કે જો પહેલેથી જ તમે પ્રિકોશન લ્યો તો આ સ્ટેજ ના આવત, રાઈટ? આટલું ખરાબ સેકન્ડ વેવ ના હોત. એટલે અગેન વી વોન્ટ ટુ રિક્વેસ્ટ ધેટ ઓન્લી કાલે અમારી સાથે જોડાજો. પણ હું ડોક્ટર મોઢાને પૂછું કે કાલનો એજન્ડા શું છે, થોડુંક જણાવી દો અમને. યસ, કાલે ડોક્ટર તુષાર ભટ્ટી ઇઝ અવર કાર્ડિયોલોજિસ્ટ એન્ડ Dr. Tushar Bhatti, a cardiologist, he will talk about COVID and heart, means a heart attack, any issue related to heart and blood vessels. So tomorrow also is a very interesting topic, and Dr. Tushar Bhatti is a renowned cardiologist at Gokul Hospital, Kuwadwa Road, and he will come and talk to us about this heart and COVID. So be attentive by 10 o'clock tomorrow morning and please watch our this show to prevent COVID, to avoid COVID and to make India COVID free as early as possible. Thank you. All right. Thank you, Dr. Mohda. Thank you, Dr. Dushyant. Signing off. Kale, aaj time mein paacha aavi jajo. Bhulta nahi. Ane Jayesh Sanki ni comment hu. Flash kari se kahe chhe ke thank you so much, doctors. Tabde end kariye. A show. અને કાલે પાછા મળીશું. ટેક કેર ગાઈઝ. બાય ફ્રોમ મિર્ચિતા સેન હોસે અને ઇન્ડિયા.